कच्छ जिला में कुल 2,19,000 जेटला बाळको धात्री माता सगर्भा माता ने नंबर आपवा 31 जेटली किट फाळवामां आवेल छे त्यारे तेमने आधार नंबर थी जोड़वा माटेनो निर्णय लेवामां आवेल छे। कच्छ जिला पंचायत खाते महिला अने बाळ विकास शाखाना प्रोग्राम ऑफिसर ईराबेन चौहानना जणाव्या मुजब कच्छमां कुल 2,116 आंगणवाड़ीओ आवेली छे, जे पैकी 6 मासथी 6 वर्षना 15,203 बाळको, 13,487 सगर्भा माता અને 14,011 ધાત્રી માતાઓ પૂરક પોષણનો લાભ લઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા આ તમામને આધાર નંબરથી જોડવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જેના માટે કચ્છમાં હાલે 31 કીટ ફાળવવામાં આવેલ છે, જેમાંથી ભુજ, ભચાઉ અને ગાંધીધામ ખાતે કામગીરી શરૂ કરવામાં આવેલ છે। મારું નામ ઈરા ચૌહાણ છે, હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDSમાંથી વાત થઈ રહી છે। અમે લોકોએ અત્યારે સરકારશ્રીમાંથી ICDS યોજનાના લાભાર્થીઓ જે છે, અમારી સગર્ભા બેન છે, ધાત્રી માતા છે, 0 થી 6 વર્ષના બાળકો અને 11 થી 18 વર્ષની કિશોરીઓ, આ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ માટે અમે આધાર, જેમના આધાર નંબર ઉપલબ્ધ નથી એ લોકોને અમે આધાર નંબર કાઢી આપવાની કામગીરી પ્રાથમિક તબક્કે શરૂ કરી છે, જેને અમે લોકો લગભગ 3-1 દિવસથી અમે સ્ટાર્ટ કરી છે। તો દરેક તાલુકાની અંદર ક્રમશઃ અમારી આધાર કીટ ઓનબોર્ડ થતી જશે એવી રીતે અમે દરેક તાલુકા કક્ષાએ એક કીટ શરૂ કરીએ છીએ। અત્યારે અમે ભુજ ઘટકની અંદર અમારી બે કીટો અમે ત્યાં સ્ટાર્ટ કરી છે, જ્યાં ICDSના જ લાભાર્થીઓના આધાર નીકળે છે, એ સિવાય અમે કોઈના આધાર કાઢતા નથી। અમે લોકો જે અમે કાર્ડ, આધાર એકચ્યુઅલી કાર્ડ નથી, આધાર નંબર છે। અમે અત્યારે એવી પ્રોસિજર કરી રહ્યા છીએ કે બાળકના વાલી, માતા અથવા પિતાનો આધાર નંબર અને બાળકના જન્મનો દાખલો, બે વસ્તુ લઈને આવે અને માની લ્યો કે કોઈ લાભાર્થી પાસે આધાર નંબર નથી, તો અમારા આંગણવાડી વર્કર એક સર્ટિફિકેટ અમને આપે કે આ બાળક અમારી આંગણવાડીનો લાભાર્થી છે અને એની જન્મ તારીખ આ છે, તો એ બેઝ ઉપર પણ અમે આધાર નંબર જનરેટ કરી શકીએ છીએ। એટલે અમારા સ્પેશિયલ ઓપરેટરોની અમે નિમણૂક કરી છે અને એક ઘટકની અંદર અમે 2 કીટ રાખવાનું પ્લાનિંગ કર્યું છે। 1 કીટ છે જે અમે ગામડે ગામડે ફેરવવાનું પ્લાન કરશું અને 1 કીટ છે એ પરમનન્ટલી અમે ઓફિસમાં જ રાખશું, જેથી કોઈ લાભાર્થી અમારું આવે, આંગણવાડી વર્કર અથવા કોઈ લાભાર્થી કામથી ભુજ આવ્યું છે અને એને એમ થાય કે મારા લાભાર્થીનું નથી, તો માતા પિતા અથવા વાલી બેમાંથી એક પોતાનો આધાર નંબર અને જન્મ તારીખનો દાખલો લઈને ગમે ત્યારે અમારી ઓફિસનો સંપર્ક કરે। ગણેશનગરની અમારી જે ભુજ ઘટકની ઓફિસ છે ત્યાંથી એમને પરમનન્ટ ત્યાંથી આધાર નંબર અમે જનરેટ કરી શકશું। લગભગ 10-1 દિવસની અંદર બાય પોસ્ટ એમને ત્યાં આધાર નંબર સાથેનું કાર્ડ મળી જાય એ રીતનું અમે પ્રક્રિયા આખી હાથ ધરી રહી છે। ટાર્ગેટની અંદર એવું અત્યારે તો જે આપણું કામ ચાલી રહ્યું છે એનામાં અમારી પાસે 33% લાભાર્થીઓ પાસે જ આધાર છે, અમારી ગણતરી મુજબ 70% લાભાર્થી પાસે આધાર નંબર નથી। એટલે અમે અત્યારે એમ માનીને ચાલી રહ્યા છીએ કે આખા કચ્છ જિલ્લાની અંદર જે અમારા 70% લાભાર્થી નથી, તો એ 70% લાભાર્થીઓનું અમે ક્રમશઃ શરૂ કરી રહ્યા છીએ। જેમ જેમ લાભાર્થીઓ ભુજ આવી, મતલબ જે તે બ્લોક કક્ષાએ, જે તે તાલુકા કક્ષાએ મારી ઓફિસનો સંપર્ક કરી શકે તો ઓફિસમાંથી અમે કાઢી આપશું, અથવા ફ્યુચરમાં એવું પ્લાન કરશું કે અમારા વાહન દ્વારા કીટ લઈ ઓપરેટર અને અમારા સુપરવાઇઝર કોઈ એક મોટા સિટીની અથવા કોઈ ગામડાના હેડક્વાર્ટર ઉપર બેસે, ધારો કે ધાણેટી છે, પદ્ધર છે, ગઢસીસા છે, એવા કોળાએ છે, એવી જગ્યાએ અમે પ્લેસ ઉપર રહેશો અને અમારા આંગણવાડી વર્કરને અમે એડવાન્સમાં પ્લાનિંગ કરશું કે ભાઈ તમે લાભાર્થીઓને ત્યાં તેડી આવો અને એના મારફત તમે લાભાર્થીઓના આધાર નંબર જનરેટ કરવાની કામગીરી કરશો।